નમસ્કાર, આપ જોરા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સમાચાર ગુજરાત સાથે હું ફાલ્ગુની. સૌથી પહેલા વાત કરીએ મન કી બાતની, તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2020માં અંતિમવાર મન કી બાત કરશે. આજે સવારે 11 વાગે પીએમ મોદી 72મી વાર મન કી બાત કરવા જઈ રહ્યા છે. 2020ની અંતિમ મન કી બાતમાં સૌ કોઈની નજર રહેશે કોરોના વાયરસ અને કોરોના વાયરસની રસી અંગે પ્રધાનમંત્રી મોદી વાત કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત 1 મહિના કરતાં વધુ સમયથી કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, તેવામાં પ્રધાનમંત્રી મોદી ખેડૂતો અંગે પણ મન કી બાતમાં વાતચીત કરી શકે છે. મન કી બાતનો પહેલો કાર્યક્રમ 3 ઓક્ટોબર 2014ના રોજ થયો હતો અને ત્યારથી દર મહિને પ્રધાનમંત્રી મોદી દેશવાસીઓને વિવિધ મુદ્દાઓ પર સંબોધિત કરે છે. તો મન કી બાતમાં આજે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશવાસીઓ સાથે શબ્દોથી મુલાકાત કરવાના છે. આજની મન કી બાત પર સૌ કોઈની નજર છે, કારણ કે વર્ષ 2020ની આ છેલ્લી મન કી બાત છે. કોરોના વાયરસની રસી આ ટૂંક સમયમાં આવી રહી છે, તેના પર પણ વાત આજે થઈ શકે છે. વાત કરીશું સીએમની સાયન્સ સિટીની મુલાકાત પર. અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાયન્સ સિટીની મુલાકાત લેવા જઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્તથી ચાલી રહેલા પ્રોજેક્ટ્સના કામોની તેઓ સમીક્ષા કરવાના છે. સાયન્સ સિટીમાં દેશનું સૌપ્રથમ રોબોટિક મ્યુઝિયમ, એશિયાની સૌથી મોટી અને દેશની પ્રથમ રોબોટિક ગેલેરી જેમાં ડાન્સ કરતા રોબોટ, ડ્રમ વગાડતા રોબોટ, બુકે આપીને સ્વાગત કરતા રોબોટ આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે. સાયન્સ સિટીમાં 1.5 વર્ષથી રોબોટિક ગેલેરી આકાર પામી રહી છે. આ ગેલેરીમાં નિર્માણ પામી રહેલા રોબોટને વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ 2019માં નમૂના રૂપે મૂકવામાં આવ્યા છે. એટલે કે સાયન્સ સિટી ખાતે આકાર પામી રહેલા રોબોટિક ગેલેરીમાં 150થી વધારે રોબોટ સ્થાન મેળવશે, જેમાંથી હાલ 10 જેટલા રોબોટ મૂકવામાં આવ્યા છે, જેમાં ડાન્સિંગ રોબોટ, મ્યુઝિક પ્લેઇંગ રોબોટ, વેઇટર રોબોટ અને ટૂર ગાઈડ રોબોટનો સમાવેશ થાય છે. વાત હવે કરીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષના સરપંચો સાથેના સંવાદ પર. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મહેસાણા જિલ્લાના પ્રવાસે છે. સી આર પાટીલ ઉત્તર ગુજરાતના 200થી વધુ ગામના સરપંચો સાથે સંવાદ કરવાના છે. નવા કૃષિ કાયદા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે પણ સંવાદ કરવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ આજે પ્રધાનમંત્રી મોદી મન કી બાત કાર્યક્રમ યોજવાના છે, તેને પણ સાંભળવામાં આવશે. તો સી આર પાટીલ આજે મહેસાણાના પ્રવાસે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સતત તેઓ રાજ્યના અલગ અલગ જિલ્લાના પ્રવાસ કરી રહ્યા છે. આ સાથે જ સરપંચો સાથે તેઓ વાત કરી અને કૃષિ કાયદાની સાચી માહિતી પણ આપવાના છે. તો પ્રધાનમંત્રી મોદી જે મન કી બાત કરવાના છે, તેને પણ સાંભળવામાં આવશે. વાત હવે કરીએ સુરતની સાયણ સુગર મિલના પરિણામ પર. આજે સુરતની સાયણ સુગર મિલની ચૂંટણીનું પરિણામ આવશે. સાયણ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિ માટે 83% મતદાન થયું છે. 45 ઉમેદવારના ભવિષ્યનું આજે ફેસલો થશે. 18 બેઠકો જે છે તેમાંથી 2 બિનહરીફ થઈ છે. 16 બેઠકોનું આજે મતગણતરી થવા જઈ રહી છે. તો સુરતની સાયણ સુગર મિલની ચૂંટણીનું આજે પરિણામ છે. 83% મતદાન તેના માટે થયું હતું અને આજે તેનું પરિણામ આવશે. તો 18 બેઠકો કુલ હતી, એમાંથી 2 બેઠકો બિનહરીફ થઈ છે. 16 બેઠકો માટે મતદાન થયું હતું, જેની આજે મતગણતરી થવા જઈ રહી છે. સુરતની સાયણ સુગર મિલની ચૂંટણીની આજે મતગણતરી છે, જેનું પરિણામ આજે આવી જશે. વાત હવે કરીએ કોંગ્રેસની, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે.
ગુજરાત કોંગ્રેસે તૂટી બચાવવા માટે હવે ચૂંટાયેલા કોંગ્રેસી સભ્યોએ પક્ષમાં જ રહેશે તેવું સોગંદનામું કરવું પડે તો નવાઈ નહીં. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં મળેલી ખાસ બેઠકમાં એફિડેવિટ ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી અને મોટાભાગના ધારાસભ્યો એ વાત પર સહેમત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વફાદારીને ધ્યાને લેવામાં આવશે અને નેતાઓને પાટલી બદલતા રોકવા માટે કોંગ્રેસ પાર્ટી તેમની પાસે એક સોગંદનામું પણ કરાવી શકે છે. ગુજરાત કોંગ્રેસી નવી કોઓર્ડિનેશન કમિટીની બેઠક પૂર્ણ થઈ અને આ 5 કલાકની બેઠકમાં રોડમેપ અંગે ચર્ચા કરવામાં આવી, જે મેરેથોન ચર્ચા થઈ. ગુજરાત કોંગ્રેસે આક્રમકતા સાથે સાની સોલંકીની ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. સિનિયર નેતાઓને જિલ્લા અને મહાનગરપાલિકા દીઠ જવાબદારી પણ સોંપવામાં આવનાર છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારની પસંદગી પ્રક્રિયા બિલકુલ સ્થાનિક કક્ષાએ થવાની છે, એટલે હું માનું છું કે સ્થાનિક બોર્ડો એનો અનુભવ હોય, એની સાથે એનો સંવાદ થાય અને સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસંદગી પ્રક્રિયા થવાની. પક્ષાંતર અને પક્ષ પલટા માટે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવતી હોય છે, એટલે એની સામે મક્કમતાથી કોંગ્રેસની વિચારધારાને લઈને લડવાવાળો, પ્રજાના પ્રશ્નો માટે લડવાવાળો, પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર થવાવાળો અને લોકોએ પસંદ કરેલો ઉમેદવાર એ કોંગ્રેસનો ઉમેદવાર હશે એવી નીતિ નક્કી કરવામાં આવી છે. એટલે હું માનું છું કે પ્રજાએ પસંદ કરેલો, કાર્યકરોનો વિશ્વાસ સંપાદન થયેલો અને વિચારધારાને વળેલો ઉમેદવાર મળશે તો આવનારા સમયમાં પક્ષની વિચારધારાને પણ આગળ વધારશે અને લોકોના પ્રશ્નો માટેની જે લડાઈ છે, જે એના માટેનો સંઘર્ષ છે, એમાં પણ અગ્રેસર રહીને કામ કરશે. તો હવે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે ઓવેસીની પાર્ટીએ વસાવા બંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. આવતા મહિને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટા સમાચાર છે. ગુજરાતમાં અસદુદ્દીન ઓવેસી અને છોટુ વસાવાની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. બીટીપીના પ્રમુખ છોટુ વસાએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પણ બંને પાર્ટીઓનું ગઠબંધન થાય તેવા અહેવાલો છે. તો સ્થાનિક સ્વરાજની રાજનીતિની આ સૌથી મોટી ખબર છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી સાથે હવે ઓવેસીની પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. આવતા મહિને 20મી તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવાની છે અને તે પહેલા જ સ્થાનિક રાજનીતિમાં ઓવેસીની એન્ટ્રીથી ગરમાવો આવી ગયો છે. ઉમેદવારો ઊભા રાખવાના છે અને ઓવીસી સાહેબ જે છે ભારતની અંદર જે અત્યારે બિહારમાં ચૂંટણી છે એમાં એમની પણ પાંચ સીટો આવી છે, તો ગુજરાતની અંદર પણ એમની સાથે ગઠબંધન કરીને અમે અમારી સીટો લોકોના હાથમાં સત્તા કેવી રીતના આવે એ અમે વિચાર કરીને આગળ વધશું. લોકોએ બીજેપી અને કોંગ્રેસને તિલાંજલી આપવી જોઈએ જેથી આ દેશના લોકો પોતાની રીતના જીવી શકે, સુખી બની શકે, યુવાનોને નોકરી મળી શકે, બેરોજગારીમાંથી મુક્તિ મળે એ જાતના પ્રયાસ અમે કરશું. દૂધસાગર ડેરીની ચૂંટણી અંગે સરદાર ચૌધરીના સમર્થનમાં રેલી કરવામાં આવી. પરિવર્તન પેનલના ઉમેદવાર છે સરદાર ચૌધરી. દારૂ ભરેલી કાર મળતા સરદાર ચૌધરી પર મુકાયો હતો આરોપ. સોશિયલ મીડિયામાં આરોપ લગાવતા ફતેપુરા ગામના લોકોની રેલી. સરદાર ચૌધરીને બદનામ કરનાર સામે પગલાં ભરવા પણ માંગ કરવામાં આવી છે. સરદાર ચૌધરીના સમર્થનમાં આ રેલી કરવામાં આવી. દારૂ ભરેલી કાર મૂકતા સરદાર ચૌધરી પર તેનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આરોપ લગાવવામાં આવતા ફતેપુરા ગામના લોકોએ રેલી કરી છે અને જે વ્યક્તિ આ કામ કર્યું છે તેની સામે પગલાં લેવા પણ માંગ કરવામાં આવી છે. આગામી 1 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં ફાસ્ટ ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. ત્યારે ખેડામાં 10થી વધુ ગામના સરપંચોએ માત્ર ખાતે એક મીટિંગનું આયોજન કર્યું અને કેવી રીતે આ ફાસ્ટ ટેગ સિસ્ટમનો વિરોધ કરવો તે માટે રણનીતિ ઘડી છે. સરપંચો હવે આગામી સોમવારથી સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફરિયાદ કરવાના છે. 10 ગામના જે વાહનો મફતમાં સેવાનો લાભ લેતા હતા પરંતુ ફાસ્ટ ટેગ અમલમાં આવતા હવે આ લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જો આ સિસ્ટમ સ્થાનિક લોકો માટે બંધ કરવામાં નહીં આવે અને તેઓને મળતો લાભ ચાલુ નહીં રાખવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિક આગેવાનોએ ઉચ્ચારી છે.
જ્યારથી ટોલ ટેક્સની સ્થાપના થઈ ત્યારથી આ દિન સુધી માસ્તરને ટોલ ફ્રી આપવામાં આવેલું જ હતું, અને અમારો તો જવા આવવાનો રસ્તો હતો જે કાયદેસર અમે જેનો અમારો અધિકાર છે માતરથી નડિયાદ સુધી જવાનો, આમ પણ દાઢી માર્ગ તરીકે પ્રસ્થાપિત છે અને અમે એના માટે હકદાર છે કે અમને સર્વિસ રોડ મળે. હવે અમારા માતરના અને આજુબાજુના ગામો જેને મોટી હોસ્પિટલની સેવા જોઈતી હોય તો નડિયાદ ફરજિયાત વારંવાર જિલ્લાનું મથક છે એટલે ત્યાં જ જવું પડે, સરકારી ઓફિસોમાં પણ જવું પડે, અને ખેડૂતોએ મોટી સંખ્યામાં પોતાના ફળફળાદી શાકભાજી વેચવા પણ વારંવાર ત્યાં જવું પડતું હોય. હવે આવા સમયે આજ દિન સુધી અમને કોઈ ટોલ ટેક્સ નહીં ઉઘરાયો, અને અત્યારે જ્યારે એન્ડ સમય આવ્યો ત્યારે ટોલ ટેક્સ ઉઘરાવવા માગે છે, એ ખરેખર તદ્દન ગેરવ્યાજબી છે અને પ્રજાને નુકસાન કરતા છે. અમારે અવર જવર ખેડૂતોના જોડે જમીનો છે, અમારે જવું જ પડે એમ, અને આ પહેલી તારીખ છે ટોલ ટેક્સ કે દરેકને લાગશે એમ. ખેતરમાં જવું હોય તો ટોલ ટેક્સ લાગે, તો અમારે ખેડૂતો માટે તો એ કરવું પડે ને એમ. આજે દરેક ગામના સરપંચ બેઠા છે, બારે બાર ગામના સરપંચ છે મારી જિલ્લા પંચાયતની સીટ પ્રમાણે. હવે બધા જ ને ટોલ ટેક્સ ભરવો પડશે, બરાબર. હવે એમાં એવું છે કે સંધાણા, આત્રોલી, રધવાણજ અને ઉંઢેરા આ બે ત્રણ ગામ તો એટલા નજીક છે રોડની ટોલ ટેક્સની બાજુમાં જ છે. હવે સંધાણા અને રધવાણજ ને આત્રોલી આ ત્રણ ગામના ખેડૂતો એકબીજા ટોલ ટેક્સ પાસ કરીને જ ખેતી કરવા માટે જવું પડે એવી પરિસ્થિતિ છે. એટલે જો આનો કંઈ સરકાર નિકાલ નહીં લાવે તો અમે કલેક્ટર સાહેબમાં રજૂઆત કરીશું, આવેદનપત્ર આપીશું અને ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. 7-7 કિલોમીટરના અંતરમાં અત્યાર સુધી જુઓ કે જે ટોલ ટેક્સ નતા લેતા ત્યારે બધું શાંતિપૂર્ણ ચાલતું હતું, પણ અત્યાર પછી જે અને કારણ કે અહીં આગળ ખેડા માતર નડિયાદ છે એ અમારા જિલ્લાનું મુખ્ય મથક છે એટલે અવારનવાર અમારે ત્યાં જવાનું હોય છે, અને લગભગ ઘણા લોકોને નુકસાન થાય એવું છે. પહેલાં પણ અમે આ રીતે આંદોલન કર્યું હતું અને 7 કિલોમીટર અંતર લગભગ 15-20 ગામોના અમે છૂટી આપી હતી, પણ હવે આ લગભગ 1 જાન્યુઆરીથી જે પૈસા ઉઘરાવાની વાત છે એ અમને ઘણું બધું નુકસાન છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. એક બાજુ ચોમાસામાં પાક નિષ્ફળ ગયો તો બીજી બાજુ આ વર્ષે ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા તેમને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ આયાત બંધ કરીને નિકાસે છૂટ આપવા સરકાર સામે માંગ કરી છે. ચાલુ વર્ષે ચોમાસામાં ડુંગળીના પાકમાં 75% નુકસાન થયું હતું, તો હવે 2 મહિનામાં ડુંગળીના ભાવમાં 75% જેટલો ઘટાડો પણ થયો છે. 1.5 મહિના પહેલા ડુંગળીના ભાવ 1000-1200 રૂપિયા હતા, જે આજે 250-400 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ડુંગળીમાં બહુ મોટી ખોટ ખેડૂને જાય છે. 3-3 હજારનો કિલો અને 7-7 હજારનો કિલો બી વાવ્યું અને પાછળ 3-3 વાર વાવી ત્યાં એટલી થઈ વીઘે 50 મણ ઉત્પાદન આવશે 3 વાર વાવી ગયા. સરકાર આયાત કર્યા રાખે છે, આ માલને લેતી નથી, હજી તો માલની આવકય નથી થઈ, આ તો આગળના ઘેરા, હજી પાછળ તો શું થાય ખેડૂતને એ કંઈ ખબર નથી પડતી. નિકાસ થતી નથી અને આયાત કર્યા રાખે એના કારણે ખર્ચો તો વીઘે 15-20 હજારનો ખેડાયું હોય. 3 વાર વાવી એટલે ખર્ચો તો થાય જ, વાવેતરના અને સુપરના બિયારણના ખર્ચા, મજૂરી એવડી મોંઘી. આ વર્ષે ડુંગળી 3 વીઘાની વાવી હતી શરૂઆતમાં, વાવણી થી વાવી એટલે એક વાર વાવી એટલે ફેલ થઈ ગઈ વરસાદના હિસાબે, બીજી વાર વાવી એટલે પારવી થઈ ગઈ, પણ 3 વીઘામાં 75 મણ જેટલી ખાલી ડુંગળી થઈ અને 250 રૂપિયા ભાવ આવ્યા. હવે એ 2 વારનો ખર્ચો અને એની સામે આ ઉત્પાદન જોઈએ એટલે કાંઈ નહીં, એમ ખર્ચામાં ઘટશે, મજૂરીને તો બાકીની વાત તો નુકસાનીમાં જ છે બધી. એમ બજાર નીચા અત્યારે આવતા જાય છે કારણ કે ગરાગી છે નહીં અને સરકારની આયાત તો ડુંગળીમાં છે, નિકાસ છે નહીં, તો બજાર તો નીચા જ રહેવાના છે અને પૂરો વપરાશ નથી. એક તરફ તો આ રાત્રિ કર્ફ્યુના હિસાબે ખાવા પીવાનું બંધ છે એટલે ડુંગળી તો વપરાય નહીં. બુલેટિનમાં લઈશું એક બ્રેક.
કુળદેવી માતને પૂજું, મનની વાત હું કહું. વર્ષો વીતી રે ગયા, વાલીડા તમે ક્યાં રહી ગયા, મારા શ્યામ તમે કેમ ના આવ્યા. વંદના જુઓ રોજ સવારે 7:25. વેલકમ બેક. અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ આજે સતત ચોથા દિવસે પણ યથાવત છે. પોતાની માંગણીઓ મનાવવા માટે સફાઈ કર્મચારીઓએ રસ્તા પર કચરો ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. આ હડતાલથી અમદાવાદની તમામે તમામ 48 વોર્ડમાં સફાઈની કામગીરીને અસર થઈ છે. સફાઈ કામદારોએ વાલ્મીકી એકતા સમિતિનું ગઠન કર્યું છે. આ કમિટીમાં 11 લોકોની નિમણૂક કરવામાં આવી છે. તમામ સંગઠનોને એક સમિતિ નીચે લાવવામાં આવ્યા છે અને તમામને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. સફાઈ કામદારોની માંગણી છે કે તેમના વારસદારને નોકરીનો લાભ મળે. સોમવારે એમસી દાણાપીઠ ખાતે દેખાવો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને જો મંગળવાર સુધી ઉકેલ નહીં આવે તો અન્ય એસટીપી, રેફ્યુઝ, મેનહોલ, ડ્રેનેજ, એમટીએસ વિભાગના સફાઈ કામદારો પણ આ હડતાલમાં જોડાશે. જો અમદાવાદ મનપાના કમિશનર એએમસી ખાતે નહીં મળે તો રિવરફ્રન્ટ ખાતે તેમનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. અત્યાર સુધી કોઈ અધિકારીઓ વાતચીત કરવા નથી આવ્યા. વાત કરીશું આથી ફરી શરૂ થયેલી સી પ્લેન સેવા પર. અમદાવાદમાં આથી ફરી એકવાર સી પ્લેનની સેવા શરૂ થવા જઈ રહી છે. અમદાવાદથી કેવડિયા વચ્ચે ફરીથી આ સેવા શરૂ થવાની છે. સર્વિસ માટે આ સી પ્લેનને માલદીવ લઈ જવામાં આવ્યું હતું અને હવે ફરીથી આ સી પ્લેન સેવા લોકો માટે શરૂ થવા જઈ રહી છે, જેનું ખુદ પ્રધાનમંત્રી મોદીએ લોકાર્પણ કર્યું હતું, જેના થોડાક જ અઠવાડિયામાં તેને સમારકામ માટે, મેન્ટેનન્સ માટે માલદીવ્સ લઈ જવામાં આવ્યું હતું અને એક મહિનાના વિરામ બાદ ફરીથી સેવા શરૂ થવાની છે.